સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રોમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક મિત્રો બસો સિત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગ નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી સમાજ સુરક્ષાના કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્તનની કુલ સાઠ જેટલી સાઠ જેટલી મિત્રો જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી સીધી ભરતી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ વોર્જર્સ ડોટ ગુજરાત ડોટ જીવી ડોન ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને તમે કરી શકશો અને ઓનલાઈન અરજી કરવા માટે જે ગતિની થાય છે તે સોળ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે ત્યારબાદ મિત્રો જે વેકેન્સી છે તે કેટેગરી વગેરે જોઈએ તો આ પ્રમાણે છે જેમાં મિત્રો પ્રોબેશન ઓફિસર વર્તન કુલ સાહીઠ જગ્યા જેમાં બિન સામાન્ય ઉમેદવાર માટે ચોવીસ ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે છ અને મિત્રો એસીબીસી ઉમેદવાર માટે ઓગણીસ અનુસૂચિત જાતિ માટે બે અનુસૂચિત જનજાતિ માટે નવ તો આ પ્રમાણે પુરુષ ઉમેદવારોની રહેશે જગ્યા ત્યારબાદ મિત્રો મહિલા કેટેગરીમાં જોઈએ તો બિનઅનામત કેટેગરીમાં સાત આ ઈડબલ્યુ એસ કેટેગરીમાં એક એસીબીસીમાં છ અનુસૂચિત જાતિમાં એક પણ નહીં અને અનુસૂચિત જનજાતિમાં બે માજી સૈનિક માટે છ અને દિવ્યાંગ ઉમેદવાર માટે ત્રણ ટોટલ મિત્રો કુલ સાઠ જેટલી જગ્યાઓ માટે ઓલાઈન રજીઓ મંગાવવામાં આવે છે પ્રોબેશન ઓફિસર વર્તનની ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો જે પગાર ધોરણ રહેશે તે આ પ્રમાણે રહેશે જેમાં મિત્રો પ્રોબેશન ઓફિસર વર્તનનું જે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચાલીસ હજાર આઠસો રહેશે સર્વેગીમાં નિયમિત નિમણૂકનું આર ઓપી પી બે હજાર સોળ મુજબનું પગાર ધોરણ ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો લેવલ પાંચ મુજબ રહેશે એટલે મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચાલીસ હજાર આઠસો રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો વય મર્યાદા મિત્રો અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં શૈક્ષણિક લાયકા જોઈએ તો મિત્રો બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક ઓફ સાયકોલોજી એન્ડ ફિઝિયોલોજી એઝ પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતો હોય સર્ટિફિકેટ ધરાવતો હોય અને મિત્રો ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો વયમર્યાદામાં જે છૂટછાટ મળવા પાત્ર રહેશે તે આ પ્રમાણે છે જેમાં મિત્રો સામાન્ય કેટેગરીના મહિલાઓ માટે પાંચ વર્ષની અનામત કેટલી પુરુષમાં પાંચ વર્ષની અનામત કેટેગરી મહિલાઓ મદદે દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓ ઉમેદવારોને પંદર વર્ષની અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની અને ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓ માટે વીસ વર્ષની અને માજી સૈનિકોને ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે મિત્રો આ મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદાની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના નો જે નોન ક્રમિયર સર્ટિફિકેટ હોય તે એક ચાર બે હજાર બાવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન મેળવેલ હોવું જોઈએ મિત્રો ત્યારબાદ આર્થિક રીતે નબળા ઉમેદવારો મિત્રો ત્રણ જે પ્રમાણપત્ર હશે તે ત્રણ સુધી માન્ય ગણવામાં આવશે અને તે પ્રમાણપત્ર મિત્રો એક આઠ બે હજાર એકવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન મેળવેલ હોવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે તો મિત્રો છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ સાત બે હજાર ચોવીસ ને ધ્યાનમાં લેવામાં આવશે તમામ સર્ટિફિકેટને ત્યારબાદ કોમ્પ્યુટરનું જે નોલેજ હોય તેમ તો કોઈપણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાં જ્ઞાન કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો પણ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ અથવા ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તકે હોય તેવા પ્રમાણ હોતું અથવા ધોરણ દસ ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણ ધરાવતા છે તેવા પ્રમાણપત્રોને જ માન્યતા આપવામાં આવશે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતો હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી શકશે પણ નિમણૂક વખતે તેવા પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે મિત્રો હવે મિત્રો જે ઓનલાઈન ફી રહેશે તે આ પ્રમાણ બિનઅનામત કેટેગરીના ઉમેદવારો પાંચસો રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારોને ચારસો રૂપિયા ફી રહેશે મિત્રો અને મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે એટલે કે જે પણ ઉમેદવાર એક્ઝામ આપશે તેને ફી પરત કરવામાં આવશે તેમના ખાતામાં ત્યારબાદ આગળ જોઈએ મિત્રો મિત્રો અરજી કરવા માટેની તારીખ જોઈએ તો સોળ સાત બે થી ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસથી મેં ઓજર્સની વેબસાઇટ ઉપર કહી શકાશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો સર્વજ્ઞની ભરતીના નિયમોમાં દર્શાવે સહિત લાયકાત વયમર્યાદા ઓનલાઈન અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શન આવશ્યકતા જણાય તો મંડળની કચેરીના ફોન નંબર મિત્રો ઝીરો ઓગણસી ત્રેવીસ પચીસ નેવ્યાસી સોળ ઉપર સંપર્ક કરી શકાશે તો અહીંયા હેલ્પલાઇન નંબર મિત્રો આપેલા છે મિત્રો પરીક્ષા પદ્ધતિ જોઈએ તો આ પ્રમાણે છે જેમાં મિત્રો એમસીક્યુ ઓમઆર કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્ટ એટલે કે સીબીઆરટી દ્વારા પદ્ધતિ સ્પર્ધકનું પરીક્ષા યોજવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી બે ભાગમાં લેવામાં આવશે હવે પાર્ટ એમાં મિત્રો જોઈએ અભ્યાસક્રમ તો મિત્રો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રેશનના કુલ ત્રીસ ગુણ ત્યારબાદ ગાણિતિક કસોટીના ત્રીસ ગુણ અને કુલ સાઠ માર્કની એક્ઝામ હશે પાર્ટ એમાં અને ત્યારબાદ મિત્રો પાર્ટ બીમાં જોઈએ પાર્ટ બીમાં મિત્રો બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટિશનના પ્રશ્નો હશે ત્રીસ મગના ત્યારબાદ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ મગના ટોટલ એકસો પચાસ પ્રશ્નો હશે પાર્ટ બીમાં તો આ પ્રમાણે મિત્રો પાર્ટ એ સોરી મિત્રો તો આ પ્રમાણે મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને પાર્ટ એ અને પાર્ટ બી બને સંયુક્ત ત્રણ કલાક એટલે કે એકસોનો સમયગાળો મળવા પાત્ર રહેશે મિત્રો લઘુત્તમ લાય તો ત્રણ ચાલીસ માર્ક રહેશે અને પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલ ગુણના આધારે માર્ક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે નેગેટિવ માર્કિંગ જોઈએ તો મિત્રો જીરો પોઈન્ટ પચી રહેશે મિત્રો માર્ક્સના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પરમપ્રતિક ચકાસણી પાત્ર ઠરાવવામાં આવશે મિત્રો પ્રશ્ન વિશેની આવશ્યક સિવાય પરીક્ષાના માધ્યમ ગુજરાતી રહેશે મિત્રો પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો જે રમતગમતમાં માળ મેળવો માર્ક્સ મેળવવા માગીએ ત્યાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી અને અખિલ ભારતીય શાળામાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રતિનિધિત્વ કરેલા હોય તેવા ઉમેદવારોને પાંચ ટકા એટલે પચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો આ પ્રમાણે મિત્રો તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસરની કુલ એકસો ને સાહીઠ જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માગતા હોય તે સર ઉમેદવારી નોંધ લેવા વિનંતી અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ